એકમ 5 પાયાના આકારોની સમજૂતી. આજે આપણે લઘુકોણ, ગુરુકોણ, કાટકોણ, સરળકોણ અને પ્રતિબિંબ કોણની સમજ મેળવીશું. અહીં આપણે જોઈ શકીએ છીએ કે અહીં એક બે હાથ વડે એક ખૂણા જેવી રચના બનાવી છે. અહીં આપ જોઈ શકો તો 0 થી 89 અંશ સુધીના માપ વચ્ચેનો ખૂણો જે હોય તેને આપણે લઘુકોણ કહીશું. ત્યારબાદ અહીં 0 થી 90 અંશ વચ્ચેના માપ ધરાવતા ખૂણાને, એટલે કે 90 અંશનો ખૂણો ધરાવતા માપને કાટખૂણો કહીશું. ત્યારબાદ 90 અંશ કરતાં વધુ માપ ધરાવતા ખૂણાને ગુરુકોણ કહીશું. હવે આપણે જોઈએ કે એક સીધો ખૂણો છે જેને આપણે 180 અંશ માપ ધરાવતો ખૂણો તરીકે કલ્પના કરીએ તો તેને આપણે સરળ કોણ કહીશું. હવે આપ જુઓ તો આ જે છે અને આ, એ બંને દ્વારા અહીંયા જે ખૂણાની રચના થશે તે 180 અંશ કરતાં વધુ માપ ધરાવતો ખૂણો બનશે, તેને આપણે પ્રતિબિંબ કોણ કહીશું. અહીં આપણે શીખ્યા કે 90 અંશ કરતાં ઓછું માપ ધરાવતા ખૂણાને લઘુકોણ, 90 અંશનું માપ ધરાવતા ખૂણાને કાટકોણ, 180 અંશ માપ ધરાવતા ખૂણાને સરળકોણ, 90 અંશ કરતાં વધુ અને 180 અંશ કરતાં ઓછું માપ ધરાવતા ખૂણાને ગુરુકોણ અને 180 અંશ કરતાં વધુ માપ ધરાવતા ખૂણાને પ્રતિબિંબ કોણ કહીશું. ધન્યવાદ વિદ્યાર્થી.